ના અમૃત મહોત્સવ અંતર્ગત હરગત તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે બારડોલીના બાબેન ખાતેથી ટ્રેક્ટર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હરગર તિરંગાના ભાગરૂપે જિલ્લા ભાજપા દ્વારા બારડોલીના બાબેન તળાવ પાસેથી બારડોલી સ્વરાજ આશ્રમ થઈ બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી 75 બુલેટ અને 75 ટ્રેક્ટર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન જય હિન્દ અને ભારત માતા કી જયના જય ઘોષથી બારડોલી પંથક ગુંજી ઉઠ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે બારડોલી પંથકમાં ફરી હતી, જે તિરંગા યાત્રાની તલાવડી સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુકેશ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ તાલુકા તથા નગરના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતી ભવ્ય બનાવી હતી. 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આપણે સૌ સરદાર સાહેબની કર્મભૂમિ કે જ્યાંથી બારડોલી સત્યાગ્રહના મંડળ મંડાયા હતા અને ખેડૂતો ઉપર જે કર નાખવામાં આવેલો એના વિરુદ્ધમાં અંગ્રેજોની સામે આ બારડોલી સત્યાગ્રહ થયેલો, એટલે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈએ કહ્યું તેમ કે આ ખેડૂતોની ભૂમિ અને ખેડૂતોનું પ્રતીક સમૂહ ટ્રેક્ટર આજે આઝાદીના 75 પ્રસંગે 75 જેટલા ટ્રેક્ટરો, 75 જેટલા બુલેટ મોટરસાઇકલ અને ખૂબ મોટી સંખ્યામાં પંચાયતથી લઈને વિધાનસભા સુધીના અને સંસદ સુધીના આપણા સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ પણ જોડાયા અને ખૂબ સારી સંખ્યામાં આજે બારડોલી અને સરદાર સાહેબને છાજે એવું ખૂબ સરસ મજાનું આ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી જે આયોજન થયું અને ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રતિનિધિ, ખેડૂત મિત્રો, સહકારી સંસ્થાના આગેવાનો, સામાજિક આગેવાનો અને ઉપસ્થિત તમામ ભાઈ બહેનો, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, જે સૌ કોઈ ભાઈ બહેનોએ જે આજના પ્રસંગે સહકાર આપ્યો છે એના આજે આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અને સમગ્ર સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી સૌનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. આજે અહીંયા ઉપસ્થિત સુરત જિલ્લા ભાજપના પ્રમુખભાઈ સંદીપભાઈ, મારા સાડી ધારાસભ્ય ભાઈ શ્રી ઈશ્વરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ભાવેશભાઈ, મારા બંને ત્રણે ત્રણ મહામંત્રીશ્રીઓ, સૌ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મિત્રો, આજે આપણે જોયું છે કે 2015 અંદર સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા અને દરેક ગામની અંદર કે દરેક મોહલ્લાની અંદર દરેક સમાજ અને સાથે સાથે દરેક લોકો, ગમે તે સમુદાયના લોકો આજે તિરંગા યાત્રા કરી રહ્યા છે. પરંતુ સુરત જિલ્લાની અંદર આજે કોઈ પણ આ ખેડૂતનું ટ્રેક્ટર ખેડૂતની સાથે રહીને જે ખેડૂત સાથે સમય સાથે રહે છે એ ટ્રેક્ટરમાં કાર એટલે એક અદભુત રેલી આજે તિરંગા યાત્રા આજે બાબેનથી શરૂ થઈ અને ઐતિહાસિક સરદાર પટેલના બારડોલીની અંદરથી આ પસાર થઈ ત્યારે એક આ ખેડૂતો લોકો ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનું ટ્રેક્ટર લઈને જોડાયા, એક બહુ અદ્ભુત વાત હતી. અને આ સાથે સાથે લગભગ 75 જેટલા બુલેટો એ સાથે આ જોડાયા છે, 75 જેટલા ટ્રેક્ટરો જોડાયા છે અને આ જિલ્લાની અંદર અદ્ભુત રેલી બનાવી એ બદલ સૌ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ખેડૂત મિત્રો અને સૌ સમાજના આગેવાનોને પણ અભિનંદન આપ્યા કે તમે આ રેલીની અંદર અમે જોડાયા, યાત્રાની અંદર જોડાયા એ બદલ તમને બી ખૂબ ખૂબ અભિનંદન. આવતીકાલે 15 ઓગસ્ટના દિવસે આપણા આઝાદીના 75 વર્ષ આપણે ઉજવી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપને ખૂબ સારો સંદેશો પણ દેશ માટે આપવાના છે અને દેશની અંદર આજે તમે જુઓ છો ખાલી ભારત દેશ જ નહીં પણ દુનિયાના જે જે દેશોમાં ભારતીય લોકો વસે છે ત્યાં પણ તિરંગા યાત્રા નીકળી છે. ત્યારે ફરી બધાને આ 15 ઓગસ્ટની શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત,
જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે બારડોલી બાબેન તળાવથી આપણા બારડોલી નગરના જે આપણા આંબેડકરજીની પ્રતિમા છે ત્યાં સુધી આપણે આજે જે ભવ્ય રેલી, ખાસ કરીને બારડોલી એટલે શ્રદ્ધાની ભૂમિ અને એમાં લગભગ 75 ટ્રેક્ટર અને 75 બુલેટ દ્વારા એક સરસ મજાનું રેલીનું આયોજન થયું હતું. આ રેલીમાં આપણા રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલજી, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારજી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ, રાજ્યના મહામંત્રીશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટેલા સભ્યશ્રીઓ, સંગઠનના મિત્રો, સહકાર આગેવાનો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા હતા. અને આજે વરસતા વરસાદની અંદર પણ આ રેલી એકદમ ભવ્ય રહી હતી અને સમગ્ર બારડોલીની અંદર વાતાવરણ એકદમ ભક્તિમય થઈ ગયું હતું અને આઝાદીના અમૃત મહોત્સવની જે ઉજવણી છે એના ભાગરૂપે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. સ્મિત રાઠોડ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.